પાલનપુર ખાતે ઇન્ડિયન રેડક્રોસ દ્વારા આજે ફિઝિયોથેરાપી સેન્ટરનો પ્રારંભ કરાયો હતો, જેમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને નિઃશુલ્ક સેવા આપવામાં આવશે। જિલ્લામાં અકસ્માતોના બનાવો ઘણા સમયથી વધવા પામ્યા છે અને તેની પાછળનું કારણ ટુ વ્હીલર અને ફોર વ્હીલરનું ખૂબ જ પ્રમાણમાં વધારે વધી ગયા છે અને જેથી અકસ્માતો વધી ગયા છે અને અકસ્માતોમાં હાથે અને પગે સૌથી વધારે ઈજા થતી હોય છે। આવા અકસ્માતગ્રસ્ત પાલનપુરવાસીઓ માટે હવે સારા સમાચાર છે। આજે ફિઝિયોથેરાપી સારવારની ડગલેને પગલે જરૂર વર્તાઈ રહી છે ત્યારે બનાસકાંઠા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આજે પાલનપુર ખાતે ફિઝિયોથેરાપી સેન્ટર ખુલ્લું મુકાયું હતું, જેમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે, જ્યારે અન્ય લોકોને રાહત દરે સારવાર પૂરી પાડવામાં આવશે। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બનાસકાંઠાના માધ્યમ દ્વારા પાલનપુર ખાતે ફિઝિયોથેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને બે એક્સપર્ટ ડૉક્ટરો લાવ્યા છીએ। આ ફિઝિયોથેરાપી સેન્ટરના માધ્યમ દ્વારા પાલનપુર શહેર અને આજુબાજુના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક સેવાઓ આપીશું અને બાકીના જે સક્ષમ લોકો છે એ લોકોને માત્ર 50 રૂપિયામાં એમને સારવાર આપી અને પાલનપુરમાં એક સારું નજરાણું અમે ઊભું કર્યું છે। એ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના માધ્યમ દ્વારા લોકોને એનો લાભ મળશે। આજે મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા છે। માન્ય કલેક્ટરશ્રી અને જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ અમારા સેન્ટરની મુલાકાત લેવાના છે અને આ સેવાનો લાભ પાલનપુર શહેરના લોકોને મળવાનો છે। આધુનિક સમયમાં આજે ફિઝિયોથેરાપિસ્ટની ડગલે ને પગલે જરૂરિયાત પડે છે, એ જરૂરિયાતને ધ્યાને રાખી અને અમે આ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે। લોકોના ઘરે જઈને પણ અમારા ડૉક્ટરો સારવાર આપવાના છે, એ પાલનપુરના આ સેન્ટરની મુખ્ય વિશેષતા રહેશે। આ રેડક્રોસના માધ્યમ દ્વારા આ શનિવારે શ્રી હરિ મલ્ટી હોસ્પિટલ ખાતે રોગોના દર્દીઓના 50% રેટમાં એમને તમામ શરીરની તમામ રોગોનું નિઃશુલ્ક તપાસ કરવામાં પણ આવશે અને એ રીતે રોગ નિદાન કેમ્પો પણ કરવાના છે।